ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા સોનગઢ તાલુકામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજની વસ્તી ધરાવે છે. અહીં વસતા મહારાષ્ટ્રીય સમાજ દ્વારા પાછલા 15 વર્ષથી શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા મૂકવા માટે માંગ થઈ રહી છે. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલો સોનગઢ તાલુકો મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજની વસ્તી ધરાવે છે. અહીં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પાછળ 15 વર્ષથી શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા મૂકવા માટે માંગ થઈ રહી છે. નગરપાલિકા એક જગ્યા ફાળવવી, પરંતુ એ જગ્યા સમાજને યોગ્ય ન લાગતા મરાઠા સમાજ સાથે સમગ્ર હિન્દુ સમાજે જૂની સેન્ટ્રલ હોટલ શિવાજી ચોક ખાતે પ્રતિમા મૂકવા માટે 4 ફૂટ પહોળી અને 10 ફૂટ લાંબી જગ્યાની માંગ કરી છે. આ જગ્યાની માંગ પાછળ 15 વર્ષની થઈ રહી છે, પરંતુ કોઈને કોઈ કારણોસર એની માંગ માનવામાં આવતી નથી. હવે આજ રોજ મોટી સંખ્યામાં ભેગા થયેલા હિન્દુઓ સાથે મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ નગરપાલિકામાં જઈ પાલિકાના ઉપપ્રમુખ અને હાલ જેમની પાસે પ્રમુખનો ચાર્જ છે એવા ચિંતનભાઈ દેસાઈને જગ્યા ફાળવી હિન્દુ સમાજની લાગણીને માન આપવા વિનંતી કરી હતી અને પાલિકા દ્વારા પણ ઘણો હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જો આવનારા દિવસોમાં આ માંગ ના સંતોષાય તો નગરપાલિકા સામે ભૂખ હડતાલ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. શિવાજી મહારાજે કોઈ સમાજ નહીં પરંતુ સમગ્ર હિન્દુ ધર્મના પૂજ્ય છે. એના કારણે આજે પૃથ્વી પર હિન્દુ ધર્મ ટકી રહ્યો છે. તેથી આ માંગ સંતોષાય તેવી સમગ્ર સમાજના લોકોએ માંગ કરી હતી. અત્રે એ પણ નોંધવું રહ્યું કે પ્રતિમા માટે જ્યાં જગ્યા આપવામાં આનાકાની કરાય છે એની સામે જ દુકાનવાળાઓ દ્વારા 5-5 ફૂટ દુકાન રસ્તા પર આગળ વધી બંધાઈ રહી છે તથા પાલિકા આંખાડા કાન કરી બેઠી છે. એ લોક ચર્ચાનો વિષય બન્યું છે. હેમંત રાણા, ZSTV, તાપી.